Namo Orientanam, Namo Siddhanam, Namo Ayanam, Namo Vajjayanam, Namo Loya Savasavanam, Namo Loya Trikalavarti Sav Orientanam, Namo Loya Trikalavarti Sav Siddhanam, Namo Loya Trikalavarti Sav Ayanam, Namo Loya Trikalavarti Sav Vajjayanam, Namo Loya Trikalavarti Sav Savanam. Om Jai Jai Namostu Namostu Namostu. Aje apne mona na je pehlo prashna je એના અનુસંધાનમાં જે આપણે વિસ્તારથી ચર્ચા વિચારણા કરીએ છીએ. આપણો આપણે આ સત્સંગમાં બેઠા છીએ, કોઈ વક્તા શ્રોતાના ઓલામાં નથી બેઠા, એટલે કે આપણે સાથે બેસીને ચર્ચા વિચારણા કરીએ છીએ કે મારા આવા વિચાર છે, તમારા આવા વિચાર છે, એટલે સ્વાધ્યાયના રૂપમાં આપણે સાથે બેઠા છીએ. અને અગાઉ કીધું એ પ્રમાણે રજનીભાઈએ મોના ગ્રુપની સ્વાધ્યાય માટે આજે પ્રશ્ન મૂક્યો એનાથી મને બહુ જ પ્રસન્નતા થઈ. હું એ પ્રશ્નને મારી પ્રેરણા માટે જ લઉં છું અને એટલા માટે જ આ બધા વિશે થોડા વિસ્તારથી લઉં છું. સો આમ ટૂંકમાં એક એક પોઈન્ટ નથી જવાબ આપ્યો, એક એક મને વિસ્તારથી, કારણ કે મારી મારે હું મારી પ્રેરણા માટે છે ને આ પ્રશ્ન, એટલે એ રીતે લઉં છું. મને વિચાર એ આવ્યો હતો કે સમયસારમાં કુંકુંદ આચાર્ય દેવ પોતે, આપણે થોડીક વાત તો આગળ થઈ ગઈ હતી, 181-182 ગાથામાં એને એ શું અમૃતદાચાર્ય લીધું કે કુંકુંદાચાર્ય પોતે અભિનંદે છે. સો આ ભેદજ્ઞાનની આ જે ગાથાઓ છે કે પોતે અભિનંદે છે એવા શબ્દ જો એને એનું ઉપોદગાત વાંચજો, એટલે એનું કારણ શું કે ત્યાં એમણે શું કીધું હું તો કે ઉપયોગ અને ક્રોધાદિ બે વસ્તુ જ ભિન્ન છે. અત્યાર સુધી આપણે શું ઘણી જગ્યાએ શું બે વાત આવતી હોય ને, એટલે ગુરુદેવમાં કેટલાકને એમ થાય પ્રમાણવાળા કે અહીંયા દ્રવ્ય કર્મની વાત છે અને નોકર્મી બેની વાત છે, અને ગુરુદેવ એમાંથી આચાર્યદેવનો ભાવ કાઢીને ભાવકર્મથી આપણને સમજાવે છે કે ભાવકર્મથી પણ ભિન્ન છે. એમ આપણને ગુરુદેવ ભાવ જેમ કે 75મી ગાથા, તો ત્યાં આપણને સીધા શબ્દો અત્યારે એમ લાગે કે અંતરંગ કર્મ એટલે કે દ્રવ્ય કર્મ અને બહિર્કર્મ અને નોકર્મ, શું તો જ્ઞાની એનાથી ભિન્ન પડે. તો ગુરુદેવમાંથી ભાવ પડે કે નહીં, જ્ઞાનીની એ વાત છે ને, જ્ઞાનીનું લક્ષણ પૂછ્યું છે કે જ્ઞાનીની ઓળખાણ શું 75મી ગાથામાં, એટલે અહીંયા ભાવકર્મથી જ જ્ઞાની જુદો પડી ગયો છે એમ ભાવ કાઢીને કહે. એટલે આપણને એમ લાગે કે આ ગુરુદેવને આચાર્યનું અંતરંગ કાઢીને અંતરંગથી એનો ભાવ કાઢીને આપણને સમજાવે છે, પણ જ્યારે અહીંયા તો આચાર્યને ખુદ કુલકુદ આચાર્ય 3 ગાથા લખી, એમાં પહેલી બીજી ગાથામાં તો પહેલામાં ઉપયોગ અને ક્રોધાદી લીધા અને પછી ઉપયોગ અને કર્મ નોકર્મ લીધા, એટલે કર્મ નોકર્મ અને ભાવકર્મ ત્રણેયથી ઉપયોગ અને ભિન્ન વસ્તુ કીધી. બેના પ્રદેશ જુદા છે અને પ્રદેશ જુદા છે માટે આધાર આધે સંબંધ પણ નથી. તો આટલું બધું જોર જ્યારે આચાર્ય દેવ કહેતા હોય તો ગુરુદેવ જીવનભર એમાં આપણને સમજાવે કે આ રાગાદી થાય છે, હું એનો સ્વામી ભૂતગલ જ છે, હું તો આપણને એમાં શું કેમ ન બેસે. એટલે મારું કહેવાનું છે કે સમયસારના જે મૂળ વિષયો છે ને, એને ગુરુદેવના મૂળ વિષયો એની સાથે મેળવણી કરવી જોઈએ. પહેલાં તો સમયસારની ગાથાઓમાં પણ આપણે એટલો સરસ સ્વાધ્યાય કરવો છે કે આ ગાથામાં આ વાત છે, એ ત્યાં લીધી છે કે નહીં, અથવા એને બીજી રીતે સમજાય પણ એ આ જ વિષયને સમજાવે છે કે નહીં, એ રીતે એનું પણ એ રીતે ચિંતન મનન કરીને પાકો નિર્ણય કરવો છે કે અહીંયા આમ જ કહેવા માંગે. હવે અમૃતચંદ્ર આચાર્ય દેવ જેવા 173માં કળશમાં એમ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર સઘળો આચાર્ય દેવ છોડાવ્યો છે, જીન ભગવંતે છોડાવ્યો છે એમ અમે સમજીએ છીએ. તો એ એક વ્યવહારના નિષેધમાં ક્યાં સુધી લઈ ગયા? તો કે 11મી ગાથામાં તો 4 પ્રકારના વ્યવહારને એ કહી દીધો હતો. તો કે અહીંયા તો કે પર જેનો આશ્રય છે, શું જેમાં પરનું લક્ષ થાય છે ને એવો સઘળો વ્યવહાર છોડાયો છે. તો એમ કરીને ક્યાં સુધી એમ આપણે તે જે સમયસારનું જે અભ્યાસ કરીએ અથવા તો ગુરુદેવના મુખ્ય બધા ઉપદેશ બિંદુનો અભ્યાસ કરીએ ને, તો એની મેળવણી ચિંતન મનન કરવું જોઈએ કે ઓહો ક્યાં સુધી લઈ જવા માંગે છે. શું આપણને દાખલા તરીકે આપણી આપણે ચોક્કસ થોડુંક કેવું કે ન કેવું લીધામાં છું, પણ છતાં હવે ગુરુદેવના આપણે પાકા અનુયાયી છીએ અને સાંભળનારા પણ ગુરુદેવના પ્રત્યે બહુ અહોભાવવાળા છે, એટલે થોડુંક મને એમ થોડુંક કહેવાનું કે આપણા નિર્ણય કેટલો યથાર્થ હોવો જોઈએ. નિર્ણયમાં એટલું બધું ચોખ્ખો ગુરુદેવના એક બોલમાં આવે છે, એ મને બહુ જ ગમે છે. એ એક એમાં એમ ગુરુદેવ કીધું
કે વ્યવહાર શ્રદ્ધા એટલી ચોખ્ખી હોવી જોઈએ, એટલે કે જ્યાં સુધી વ્યવહાર શ્રદ્ધાના પણ હજી ચોખ્ખી નથી, એટલે કે ઠેકાણા નથી, તો સમ્યક દર્શનને પાત્ર નથી. તો વ્યવહાર શ્રદ્ધા એટલે શું? મુમુક્ષુ ને દેવગુરુ શાસ્ત્ર વિચાર કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની તો પૂરેપૂરી શ્રદ્ધા હોય. વ્યવહાર શ્રદ્ધાનો અર્થ ત્યાં એટલો નથી આવે, ત્યાં ગુરુદેવ બહુ એનું ભાર આપ્યું છે ત્યાં વિષયમાં, એમાં એ સમજાવવા માંગે છે કે દાખલા તરીકે કોઈ કોઈ સંયમનો બહુ મહિમા કરતો હોય, એટલે સંયમ ચારિત્ર એટલે વ્યવહાર ચારિત્રનો કહો, અને એવા દ્રષ્ટાંત આપે કે ફલાણો રાજા સમોસણમાં આવ્યો અને ભગવાન આગળ દીક્ષા લેવા ઉભો થયો, પણ એને એને ઇન્દ્રએ પહેલાં આવતો હતો ત્યારે એનું માનભંગ કર્યું હતું, એટલે એને તરત જ દીક્ષા માટે પ્રભુ આગળ ઉભો થયો અને ઇન્દ્રને કહે હવે તું મારું ફરીથી માનભંગ કરી બતાવો, એટલે ઇન્દ્ર દોડતો આવ્યો અને પગમાં પડ્યો અને મુકુટ એના પગમાં મૂક્યો. આહા જો સંયમનો મહિમા, ઇન્દ્ર જો ઇન્દ્ર પણ પગમાં પડ્યો. અરે ભાઈ, એટલું તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલો વહેલો જેને વૈરાગ્ય થઈને દીક્ષા લેવા ઊભો થતો હોય એને ઇન્દ્રને લલકારવાનો તો શું, પણ જગત આખામાં કોઈને પ્રત્યે એને દેશવાનો હોય, હું એને કોઈ પ્રત્યે ખટક ભાવનો, એટલો ઉગ્ર વૈરાગ એને ફાટી નીકળવો હોય છે કે મુનિ થયા પછી પણ જે વૈરાગ હોય ને એથી પણ તીવ્ર વૈરાગ દીક્ષા લેતી વખતે હોય છે. ત્યારે તો એ આ ઘર સંસાર ઘર ગ્રહસ્થી બધું છોડી અને આમ શરીરથી એટલો ઉપેક્ષિત થઈને તો દીક્ષા લેતો હોય, તો એને એવા ભાવ થતા હશે. એટલે જે સમોસણમાં સિંહ ને હરણિયું બાજુમાં બેઠું હોય એને એકબીજા પ્રત્યે લલકારવાનો કે કસાયનો ભાવ નથી હોતો, તો અહીંયા રાજા દીક્ષા લેવા ઉભો થાય અને ઇન્દ્રને લલકારે, અને ઇન્દ્ર પણ હજી રાજાએ હજી કપડાં પહેરેલા ત્યાં દીક્ષા લીધી નથી, અને એ રાજચિહ્ન વાળો હોય કપડાં વાળો એને ઇન્દ્ર પગમાં પડે, સૌંદર્ય જે ત્રણ લોકનો સ્વામી કહેવાય એના પગમાં પડે. શું આ બધી કથાઓ સંયમનું મહિમા બતાવો છે. આહ, સંયમ તો જુઓ, ઇન્દ્ર જેવો પણ દોડી ના ભરે, પણ એવું હોય જ નહીં. સમોસણમાં કોઈને આવો કસાય ભાવ ન હોય અને દીક્ષા લેવા ઊભો થાય એને તો સમોસણની બહાર પણ બીજા મુનિ આગળ દીક્ષા લેતો હોય ત્યાં પણ એને આવો કસાય ભાવ ન હોય. અને આ બધા સંયમનો વ્યવહારનો મહિમા કરવા માટે હું કોઈ એમ કે કહો પાંચમા ગુણસ્થાનના જે એક દેશ અનુવ્રત આદિ છે, હું ભલે અત્યારે આપણે પાંચમું ગુણસ્થાન નથી પણ આપણે મુમુક્ષુ છીએ, પ્રયત્ન કરીએ છીએ, આપણે ભવિષ્યમાં સમયદર્શી થશું, પાંચમા ગુણસ્થાને જશું, તો આપણે પાંચમા ગુણસ્થાનનો એક દેશ વ્યવહાર જે પાળે છે પાંચમા ગુણસ્થાને, એટલે કે હોય છે એને જેને આપણે જોઈએ છીએ બહારથી, એટલે પાળે છે એમ કહે છે, એને પાળવાનું નથી થતું, એને સહજ એવા પરિણામ હોય છે. એ પરિણામ આપણે કરીએ તો વાંધો શું શું, એટલે આપણે ઘા કેવી સરવા છે, એનાથી તો આપણે અસુખથી બચીએ છીએ ને, વાંધો શું, તો આપણે આ થઈ જાય. અરે ભાઈ, ગુરુદેવ આખી જિંદગી એ જ કીધું કે તારી ભૂમિકા હજી મિથ્યાત્વની છે, હું હજી મિથ્યાત્વ ટાળવાના ઠેકાણા નથી, સમ્યક પામો નથી, અને તારે પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં જે સહજ પરિણામો છે એને તારે કરવા છે, એ કરવા છે, એટલે તે ભલો માયનો, આ સારું છે એમ માયનો, અને ભલો માયનો અસુખ કરતા સુખ ભલો માયનો, એને તો કુંદકુંદા ત્યારે પ્રવર્તન સાથે સત્ય ત્યારે ધોકા મારીને કહી દીધું છે કે ઘોર અપાર સંસારમાં રખડતું, અને ગુરુદેવ એને સરળ ભાષામાં સમજાવી દીધું કે ભાઈ એમાં શું વાંધો, તો કે પરંપરા એ નિગોદમાં જશે. તો એટલું આપણને નિર્ણય છે કે આહા થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે આપણે આપણે હજી પાંચમું ગુણસ્થાન કોને કઈ સમજવાનું છે? પાંચમું ગુણસ્થાન તો અંદર ઉપયોગની શુદ્ધિ છે, ઉપયોગ છે ને, એ વિશેષ વિશેષ જ્ઞાયકમાં લીધા હતા, એ પાંચમું ગુણસ્થાન છે. આ વ્યવહાર આચરણ તો બંધ માર્ગ છે, એ વખતે એના સહજ એવા પરિણામ હોય છે એટલે બધું છૂટી જાય છે, એને એ બધું કરવાનું મન નથી થતું, એટલી બધી અંદરમાં ઉપયોગનો ઝુકાવ એનો પુરસાદ જે છે ને એ જ્ઞાયક તરફનો એટલો બધો હોય છે, એટલે એને આવા ભાવ એને તો સહજ પરિણામ છે, એટલે એ કરવા પડતા નથી, એને હોય છે. તો એ વ્યવહાર, પહેલી વાત તો એ છે ને કે ગુણસ્થાને જે વ્યવહાર છે ને, જેને આપણે એક દેશ વ્યવહાર એટલે વ્યવહાર ચારિત્ર એક દેશ કયો, અને છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રતાથી કયો, એ બધું છે ને બંધ માર્ગ છે. એને તો ઓલાને હિસાબે આની હારે એનું નામ મળે છે મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગ તો ઓલો નિશ્ચય મોક્ષ માર્ગ તો એ જ છે, આ તો એને રોકવાવાળો છે, બંધ માર્ગ છે. એને કરવા યોગ્ય માને તો પડી જાય, એ ભૂમિકા છૂટી જાય, નિમિત્યાત્વ થઈ જાય, એ કરવા યોગ્ય જેમ માની દ્રવ્યલિંગીની તો ભૂલ રહી જાય છે ને,
સ્વભાવ તરફનું છે. સહજતાની જે આપણે કાલે વાત કરી છે એ તો સહજતા એટલે કે પરિણામના કરતા થઈને તમે ધારો એમ ફેરફાર કરી શકો એવું કરતા પણ તમે જો એના એના કરતા થતા હો એના નિષેધ માટે કીધું કે સહજ છે. કારણ કે જો ધાર્યા પ્રમાણે તમે કરી શકતા હો તો તમે અશુભ ભાવ તો કરો જ નહીં ને. શુદ્ધની તો વાત પછી કાંઈ અશુભના ફળમાં નિગોદાદીમાં જવું પડે અથવા તો નરક આદિમાં જવું પડે તો એ તો કરો જ નહીં. ધાર્યા પ્રમાણે થતા હોય તો શુભાવ જ કરો. અને શુભાવ જ પછી તમે એમ કહો કે શુભે હું કામ કરું, સ્વર્ગમાં જઈને પાછું મનુષ્ય થવું રખડું, એની કરતાં આપણે શુભે નથી કરો, એકલો શુદ્ધ જ કરીએ. અરે એટલે એમ નથી. અને મુનિરાજ બી ઉપસમ શ્રેણી માંડવી કે સપક શ્રેણી માંડવી શું કહે એના કરવાથી કરે છે. એ સહજ થાય છે, એ પરિણામની યોગ્યતા અનુસાર જ થાય છે. ત્યારે એનો પુરુષાર્થ પણ એ ટાઈપનો જ હોય છે. એને ઉપસમ શ્રેણી માંડે ત્યારે એટલે પુરુષાર્થ એટલો એટલો નબળો પુરુષાર્થ છે એટલે ઉપસમ શ્રેણી થાય છે. એ કરવા પણ આથી કરવા જે વિકલ્પૂર્વક થાય છે ત્યાં એ તો નિરુકલ્પ દશા. સાતમા ગુણ નિરુકલ દશામાં શ્રેણી માંડે છે, વિકલ્પ દશામાંથી શ્રેણી નથી માંડતા. તો નિરુકલ દશામાંથી આગળ વધે છે, નિરુકલ આગળ વધે ત્યારે ઉપસમ શ્રેણી ચડવું કે સપક શ્રેણી ચડવું હું એવું કાંઈ હોતું જ નથી. એ તો સહજ એની યોગ્યતા એ ત્યાં સહજની વાત છે. અને અહીંયા જે વાત થઈ ને એ અહીંયા એ પાંચમા ગુણસ્થાનને યોગ્ય જે વ્યવહાર હોય છે એ સહજ એને હોય છે. કારણ કે એનો ઝોકાવ આ બાજુનું છે એટલે એટલા શુભ પરિણામ ઓછા થઈ ગયા છે. અને આપણે હજી ભૂમિકા નથી અને એ કરવા માંગીએ છીએ એટલે એનો અર્થ કે ભલા જાણીને કરીએ છીએ. શું એટલે વાંધો શું એવો જે જે એના આપણા મગજમાં બેસે ને કે હા એ કરવા વાંધો શું એટલે એનો અર્થ કે વાંધો નથી એટલે કે ભલા છે. ભલા જાણીને જ આપણે કરીએ છીએ અને માટે પરંપરા નિગો દુકાન જેમ ઉદ્યોગ કે એટલે આવો બધો ખરેખર ઉપવાસ શેને માટે હોય છે. ગુરુદેવ પરિસરમાં બધાને ઉપવાસના પચકાણ આપતા હતા, જેને ધાર્યા પ્રમાણે ઉપવાસ એક ટાણે કરી પચકાણ આપતા હતા બરોબર. પણ એ શેને માટે ઉપવાસ ભલો છે, ઉપવાસથી મને લાભ થાય એમ. ઉપવાસ એટલા માટે ગુરુદેવ પચકાણ આપતા હતા કે તું એટલી ઉપવાસ જે કરીશ તું સમજ પૂરેપૂરો ઉપવાસ કર કે એકટાણું કર તો એટલી તું નિવૃત્તિ તને મળશે. એ જે એ સંબંધી તારી જે પ્રવૃત્તિ છે ખોરાક બનાવવા સંબંધી અથવા ખાવા સંબંધી બાળકોને તો સામાન્ય છે. એ તો બાળકોને ખાલી સમજાવવા માટેની વાત છે. આવું કરે એટલે મુનિરાજ થઈ શકે ને એ બધી કોઈ વાત હોતી જ નથી આ દશામાં. એટલે એ બધું એક બાળકોને ધર્મમાં પ્રેરણા કરવા માટે કે ભાઈ પાપ નહીં કરો, પૂર્ણ ભાવ શુભ ભાવમાં જોડાવા માટે એટલે એક સંસ્કાર રાખવા માટે, અશુભથી બચવા માટે. અને આપણે અત્યારે તો અહીંયા વાત ચાલે છે કે ભાઈ સંયમનો આવો કોઈ મહિમા બતાવતા હોય વ્યવહાર ચરિત્રનો તો એ સમજ બહુ એમાંથી આપણે આપણું જ્ઞાન એટલું તો નિર્ણયવાળું હોવું જોઈએ કે ગુરુદેવ જીવનભર સુધી વ્યવહારનો નિષેધ કર્યો છે. હું વ્યવહારના ત્યાગ વગર વ્યવહારના નિષેધ વગર વ્યવહારના નિષેધ વગર નિશ્ચયનો આરૂઢ થઈ જ નથી શકતો. એટલે જે ગુરુદેવનો જે વ્યવહાર નિશ્ચયમાં નિમિત્ત ઉપાદાનમાં અને ક્રમબદ્ધમાં એ પાંચેયમાં ગુરુદેવ એટલું બધા તીખા ખુલાસા કર્યા છે. અને એટલા માટે જૈન જગતમાં અને ખાસ કરીને મુનિ પંથીઓમાં ગુરુદેવને માટે જે આમાં અણગમો થતો હતો કે નિષેધ થતો હતો એ આ પાંચ બોલતી. એટલે મારું શું કેવું છે કે આપણે આટલું બધું શું કરવું જોઈએ અને ક્યાં અટકે છે એ બંને છે ને સાથે જોડાયેલા છે. કરવું જોઈએ એમાં ખરેખર તો એને સ્વભાવની સન્મુખતાનો જે વિષયો છે ગુરુદેવ આગળ અને શાસ્ત્રમાં હું એનું જેને ગોલન ચિંતન મનન કરવું જોઈએ. પણ સાથે સાથે એનું જ્ઞાન એટલું તો દ્રઢ હોવું જોઈએ કે ગુરુદેવ જીવન પર જે વ્યવહારનો નિષેધ કર્યો છે એ વ્યવહારને કોઈ ગુરુદેવને માને ગુરુદેવની ગાદીએ બેસીને એટલે વાંચનકાર તરીકે ગુરુદેવનો મહિમા બતાવીને પછી પાછી આવી જો બધી વાતો ચાલે વ્યવહારનું સ્થાપન કરે કે અત્યારે આવું હોવું જોઈએ એ તો બહુ સ્વચ્છંદ થઈ જાય તો એને વિચારવું જોઈએ કે આ ગુરુદેવનો માર્ગ નથી. અને એટલી એને પોતાને સમજ નહીં કરે તો એ જે સમોસણમાં જઈને રેકડો ને
સમસરણમાં તો કેટલો મોટો કાળ હતો, એટલો એને લાભ લીધો હતો. અહીંયા તો 45 વર્ષ ગુરુદેવ રહ્યા અને એમાં કેટલો લાભ લીધો હશે પ્રત્યક્ષ, એ સતત એ તો બી જાણે. અને હવે ટેપ આવી તો ટેપમાં કેટલા પ્રવચનો રોજ સાંભળતા, સતત જીવનમાં કેટલું સાંભળશે, તો એ સમોસણ કરતાં તો ઓછો જ કાળ હશે. હું તો સમોસણમાંથી જો ન પામ્યો તો અહીંયા જો આવી બધી ક્ષેત્રની વાતોમાં ભોળવાય, છેતરાઈને દોરવાઈ જશે, તો એને એનું એ માર્ગ એને મળવા છતાં પણ એ માર્ગ પામ્યા વગરનો રહી જશે સમોસણની જેમ જ. માટે આવું બધો તો નિર્ણય બહુ હોવો જ જોઈએ. અને મૂળ વાત એ છે તો એક એના જ્ઞાનમાં આટલું નિર્ણય જે વાત થઈ ને આપણે કે સાચી ચોખ્ખી વ્યવહાર શ્રદ્ધા, આ વ્યવહાર શ્રદ્ધાની વાત છે. પેલા દેવગુરુ પ્રત્યે તો હોય જ તે, એમાં એવું ન હોય કે અહીંયા વિતરાગી દેવગુરુને માને ને પાછા વેવાય વેલા સ્થાનકવાસી છે, શ્વેતાંબર છે, તો એને ત્યાં જઈને બેસે હું અને એને એને સારું લગાડવા માટે એના પંચકલ્યાણકમાં બેસે, એવું બધું ન હોય તો એ તો વ્યવહાર શ્રદ્ધા દેવગુરુ વિતરાગીની ન થઈ. પણ વિતરાગીની દેવગુરુ શાસ્ત્રની મુમુક્ષુ અને પાક્ય શ્રદ્ધા હોવા છતાં પણ આવી બધી કચાસ ન રહી જાય, આવી બધી વ્યવહાર શ્રદ્ધા ચોખ્ખી હોવી જોઈએ, તો જ એ સમ્યક દર્શનને પાત્ર છે. એટલે એ ખાસ સમજવા જેવું છે. એટલે એ મેં વાત કરી. હવે મૂળ વાત ઉપર આવીએ. આ તો એક અટકવાના સ્થાનમાં પોતાના પરિણામની દ્રષ્ટિએ વાત કરી. પણ હવે બીજી વાત એ કે વર્ષો પહેલાં, આ 75 વર્ષ પહેલાં મેં મારા બાપુજીએ બી કોઈ આગળ સાંભળેલી વાત છે કે ગુરુદેવને આગળ ઘણાને છૂટ હોય ને, આમ ગુરુદેવને એની ઉપર બહુ કરુણા હોય એટલે પૂછી શકતા હોય, તો ગુરુદેવને કોઈએ પૂછેલું કે સાહેબ અમને એક એવો મંત્ર આપો ને કે અમારું કામ થઈ જાય. હું એટલે ગુરુદેવ હસતા હતા કે તમે પચાવી નહીં શકો, તો ના 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 સાહેબ કહો ચોક્કસ અમે પચાવી શકશો, આપ કહો અમને એક એવો મંત્ર કહો ને કે અમારું કામ થઈ જાય. તો ગુરુદેવ કે હું જ્ઞાયક છું. તો કે બસ આટલું જ કીધું તું ને તમે પચાવી નહીં શકો. એટલે એને બસ કીધું ને એમાં ગુરુદેવ કીધું જો તું પચાવી ન શકે, એનો અર્થ શું કે એને હું જ્ઞાયક છું એમાં કેટલું રહસ્ય ભરેલું છે, એમાં બારે અંગના સાર જે બારે અંગમાં જે કેવું છે ને હું કે જ્ઞાયક તું છો, એ જ્ઞાયક બાર અંગમાં જે કેવું છે એ ત્યાં તને એ મંત્ર આપ્યો છે. અને તને એમ થયું બસ, એટલે જાણે કંઈક બીજું કંઈક બહુ કરવાનું હોય ને એવું અમને બતાવો. એટલે એને કરવા પણ આનું જ એટલું બધું લક્ષ રહે છે કે ધર્મના બાને પણ એને કરવું છે. શું તો એને વિચારવું પડશે મુખ્ય કે ભાઈ હું જ્ઞાયક છું. અને છઠ્ઠી કથામાં એક નાયક થી લીધું, તો શુદ્ધાત્માનું સ્વરૂપ એક નાયક શબ્દ વાપરી લીધું, નાયક નાયક નાયક. અને આ 198મી કથામાં અહીંયા જો આપણા ઘરમાં જોડું છે કાચમાં, હું તો ત્યાં કુંકુદાચાર્ય શું લીધું, કુંકુદાચાર્ય લીધું કે કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જીને વર્ણવ્યો તે મુજ સ્વભાવો છે નહીં, હું એક નાયક ભાવ છું. હું એટલે એક જ્ઞાયક ભાવ છું. નાયક એટલે કોઈ આમ એને એમ થઈ જાય કે એ હું જ્ઞાયક બસ. એટલે રાગ આદિ ન આવ્યું, કોઈ વસ્તુ એમાં ન રહે. હું આ પર્યાય કરું, આ પર્યાય કરું, ક્યારે સમ્યક દર્શન કરું, ક્યારે વિચાર ચોટાડું, કાંઈ કરતા પણ હું ન રહ્યું. એવા જ્ઞાયક ભાવમાં એને એમ થઈ જાય કે ઓહો કરતે કરતે પરિપૂર્ણ જ્ઞાયક જ છું. તો એટલે ગુરુદેવ જ્ઞાયક મંત્ર આપેલો. એટલે આવા બધા ગુરુદેવના મંત્રો છે ને, એ મંત્રોને ભાઈ એને ખૂબ જ એનું મંથન કરી અને એને એમાં એનું જીવન એમાં જ જાય. સો એ રીતે આપણે કરવું જોઈએ. આ બધી વાત છે ને ઊંડા આત્માર્થીની અપેક્ષાએ મેં મૂકી છે. સામાન્ય જીવનમાં સામાન્ય મુમુક્ષો પોતપોતાની ભૂમિકા અનુસાર, પોતાના રસ અનુસાર, રુચિ અનુસાર જે રીતે આગળ વધતા હોય અને જે કરતા હોય તે પણ એની યોગ્યતા અનુસાર, એ પણ પ્રશંસનીય છે. મારો એમાં કોઈ નિષેધ નથી. પણ જેને આ ગુરુદેવના વૈરાગ પ્રેરક કોટેશનો વાંચીને જેને એમ થાય કે ઓહો મારે જીવનમાં એક જ કાર્ય કરવાનું, ગુરુદેવ કહે છે કે એક જ કાર્ય કરવા યોગ્ય છે, શું કે હું નાયક છું, બસ મારે એ મંત્રને હું સાક્ષાત્કાર કરવો છે, એવા આત્માર્થીની ઊંડા આત્માર્થીની અપેક્ષાએ થોડી બે આ મારા વિચારો અત્યારે રજૂ કર્યા છે. ચાલો ટાઈમ થઈ ગયો છે. હું જય જીનેન્દ્ર.